વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસની અત્યારે સુનાવણી ચાલી રહી છે હાઈકોર્ટમાં. બોટિંગ એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિને રેગ્યુલેટ કરવાના સરકારના પગલાંની જાણ કરાઈ. એડવોકેટ જનરલનું હાઈકોર્ટમાં નિવેદન. સરકારે હાઈ લેવલ કમિટીની કરી રચના. આ વાત એડવોકેટ જનરલે કહી છે. અલગ અલગ પ્રવૃત્તિઓ માટે તૈયાર કરાશે નીતિ. લીગલ ફ્રેમવર્ક, સર્ટિફિકેશન, એન્ફોર્સમેન્ટ માટેની નીતિ પણ તૈયાર કરવામાં આવશે. 3 મહિનામાં નવી નીતિ બનાવાશે. બાળકોની સલામતી માટે શાળાઓને જરૂરી નિર્દેશો જાહેર કરવા શિક્ષણ સચિવને ટકોર કરવામાં આવી. કોર્ટને ગુલાબી ચિત્ર બતાવવાનો પ્રયત્ન નથી. આ વાત પણ, આ ખાતરી પણ એડવોકેટ જનરલે આપી છે. આ સાથે જે કડક કાર્યવાહી કરી શકીએ તે સાચા અર્થમાં કરી દેખાડીશું. તમામ જળાશયોનું ફરી ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ. હાલ 27 જળાશયોમાં બોટિંગ પ્રવૃત્તિ બંધ કરાઈ હોવાની વાત પણ તેમણે કહી છે. તો વડોદરા બોટ દુર્ઘટના કેસ, માસૂમ બાળકોના મોત થયા હતા, 2 ટીચર્સના મોત થયા હતા, ત્યારે હવે આ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બોટિંગ એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિને રેગ્યુલેટ કરવાના સરકારના પગલાંની પણ જાણ કરવામાં આવી છે. કોર્ટને માહિતગાર કરવામાં આવી રહી છે. એડવોકેટ જનરલ જેમણે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું છે. સરકારે હાઈ લેવલ કમિટીની રચના કરી હોવાની વાત તેમણે કહી. આ સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ માટે તૈયાર કરાશે નીતિ. લીગલ ફ્રેમવર્ક, સર્ટિફિકેશન, એન્ફોર્સમેન્ટ માટેની નીતિ પણ તૈયાર કરવામાં આવશે. આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈન પર. તેજસ, વડોદરા બોટ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, શું વધુ જાણકારી? જી, હાલ કેસની સુનાવણી પૂર્ણ થઈ છે. કોર્ટે કેસ જે છે તે 15 એપ્રિલના રોજ નિયત કર્યો છે, પરંતુ સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી છે કે 3 જ મહિનાની અંદર જે નિયમો છે તે બનાવવામાં આવશે અને તમામ શાળાઓને પણ જાણ કરવામાં આવશે. એજ્યુકેશન સેક્રેટરીની એ જવાબદારી રહેશે કે આ બાબતે જે નિર્દેશો જારી કરવાના છે તે તમામ શાળાઓને જારી કરવામાં આવે. કોર્ટે જે ટકોર કરી તેમાં એડવોકેટ જનરલે આ પ્રકારની બાહેંધરી આપી છે. આ ઉપરાંત હાલ પણ 27 જેટલા જળાશયોમાં બોટિંગની પ્રવૃત્તિ બંધ છે. તમામનું ફરીથી ઇન્સ્પેક્શન કરાઈ રહ્યું છે. તે તમામ રજૂઆતો આજે કોર્ટ સમક્ષ થઈ છે. પીડિત પરિવાર તરફથી જે આ અરજીમાં જોડાવાની માંગ હતી તે સ્વીકારવામાં આવી છે. કોર્ટે તે અરજીને સ્વીકારી લીધી છે અને સાથે જ આગામી જે મુદત પડે ત્યારે આગામી સમયમાં વળતરથી લઈને બાકીના જે તમામ પાસાઓ છે તે તમામ પાસાઓને એક સાથે શું નિર્દેશો આપવા તે 15 એપ્રિલે કોર્ટ નક્કી કરી શકે છે. જી, આભાર તેજસ માહિતી આપવા માટે.